ભારતીય બંધારણમાં સ્વતંત્ર બનાવેલી કેન્દ્રીય સંસ્થાઓ સીબીઆઈ ઈડી વગેરે વગેરે ગેરરીતિ કે ગુના થાય છે ત્યારે તેની તપાસ કરતી હોય છે પણ જ્યારે તેમાં રાજકારણ ઘુસે ત્યારે થોડી ગરબડ થઈ જતી હોય છે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘરે તપાસ થતી હતી અને હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટીના નેતાના ઘરે તપાસ થાય છે અને ઈડી અને સીબીઆઈ પહોંચી જાય છે નમસ્કાર જમાવટ સાથે હું સમીર કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પાના દીકરા પ્રશાંત મદલ ચાલીસ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા કર્ણાટકના લોકાયુક્ત અધિકારીએ તેને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો પ્રશાંત મદલના ઘરે તપાસ કરવામાં આવી તો ત્યાંથી છ કરોડ રૂપિયા મળી આવ્યા આમ ઓફિસમાંથી કુલ એક પોઈન્ટ સાત કરોડ અને ઘરમાંથી કુલ છ કરોડ એટલે કે પ્રશાંત મદલના ઘરેથી અને ઓફિસમાંથી કુલ સાત કરોડથી વધારેની રકમ પકડવામાં આવી પ્રશાંત મદલ બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડમાં એકાઉન્ટન્ટ છે તેમના પપ્પા વિરુપક્ષ અપ્પા ચિન્નાગિરીથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હાલ ભાજપના ધારાસભ્યના પુત્ર જે છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે હવે કર્ણાટક સરકારના વોચ ડોગે વિરુપક્ષપ્પાના ઘરે અને ઓફિસની અંદર તપાસ ચાલુ કરી દીધી છે લોકાયુક્તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ઘરેથી સાત કરોડથી વધુની રકમ જપ્ત કરી જો કે આ મામલે ભાજપના ધારાસભ્ય છે તેમની પૂછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે મારી સામે જે કંઈ પણ છે એ બધું કરવામાં આવી રહ્યું છે એ ષડયંત્ર છે તેની સામે લોકાયુક્ત અધિકારી કહ્યું હતું કે શંકા છે કે પ્રશાંત પોતાના ધારાસભ્ય પપ્પાના વ્યક્તિ લાંચ લેતો હતો હવે કોંગ્રેસ પણ આ મામલે સવાલ કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભાજપના ઘરેથી જ કરોડો રૂપિયા મળે છે અને કેન્દ્ર સરકાર સીબીઆઈ કે ઈડીને આ મામલે તપાસ કરવા માટે પણ નથી કહેતી કારણ કે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જો કે આમ આદમી પાર્ટીએ કહ્યું કે ભાજપ મનીષ સિસોદિયા સામે ખોટા કેસમાં તપાસ કરે છે પણ અસલી ચોર તો ઘરમાં જ છે જો તમને અમારા વિડીયો પસંદ આવી રહ્યા હોય તો પછી અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો ધન્યવાદ